this expression is given in SOP form, sum of product. Okay. So first we have to find mean terms. पहला आपने mean terms find करा बस. तो mean terms find करते हो तो पहला जो आनो कि direct term में बजा variables है कि नहीं. तो पहला ये जो कितना variables है. There are only two variables. हमारे बेज variables है. अने direct term में जो बे बे variable present है. इसलिए माते आपने sum of product में जाओ पर से नहीं already term present है. बने बजा term में बे variable present है. A B A B A B. ओके तो डायरेक्ट आपने मीन टर्म्स लिखी सकते हैं तो आपने डायरेक्टली मीन टर्म्स लिखी है एसओपी में क्या हो बार हो तो जीरो तो जीरो 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 वन एंड वन वन ओके तो इट इज रिटर्न आ जीरो जीरो करो कोड से जीरो तो इट इज रिटर्न एम जीरो एम वन एंड एम थ्री ओके અહીંયા સુધી ક્લિયર આપણે આ પહેલાય ભણી ગયા છે એક એક્સપ્રેશન ઉપરથી આપણે મેઇન ટર્મ્સ મેળવ્યા હવે આપણે કેએમએફ માં મૂકશું चलो यहाँ सुधी क्लियर चलो अब टर्म्स मुकवाना है तो क्या मुक तो शु देखाय छे अहींया जीरो तो जीरो में मुको वन शु देखाय छे वन तो वन में मुको वन शु देखाय छे थ्री तो थ्री में मुको वन ओके अहींया टू लिखू दे टू में शू आवशे जीरो ओके हवे आपणे जे वन छे वन नी पेर बनावीए अहींया बे पेर बनशे एक पेर आ बनशे અને એક પેર આ બનશે ઓકે ક્લિયર હવે જો આ પેર જો આ પેર ધીસ પેર એમાં જો એમાં આવે છે તો એમાં આખી પેર આવતી નથી એમાં આખી પેર આવતી નથી આખી પેર નો આવતી તો શું લખવાનું એ બાર હવે આ પેર જો आ पेर जो दिस पेर आख्या की पेर जो एम आवे छे ना अर्धी आवे छे आ पेर जे छे ई ए मां अर्धी ज आवे छे जो अर्धी आवती हो तो वेरिएबल आपणे लेवानो नहीं बी नी वात करीए तो बी मां आख्या की पेर आवी जाय छे बी मां आख्या की पेर आवी जाय छे एटला माटे शुं आवशे बी तो दिस इज द सोल्यूशन आ एक्सप्रेशन छे सोल्यूशन आ छे ए बार ओर बी ऊपर ना एक्सप्रेशन ने रिड्यूस करो तो आ आंसर आ आप डायरेक्ट के एमएफ थी कहीं रुआ क्लियर समझाई गयो देवांग भाई समझाई गयो कि ना समझाओ ओके गुड एक बार जोड़ लियो एक बार जोई लो पास ओके तो आपने बीजो सम लिए સેકન્ડ આપણે શું વાત કરીશું એન્ડ ગેટ
એન્ડ ગેટ માટે હું એક્સપ્રેશન લાવું છું ટ્રુથ ટેબલ ઉપરથી, તો કઈ રીતે લાવી શકાય એ આપણે જોઈ. પેલા ટ્રુથ ટેબલ ઉપરથી એક કેમ એ પાસે એન્ટ્રી કરવાની એ શીખવાડી દઉં. તો પેલા એન્ડ ગેટ, એન્ડ ગેટ બે ઇનપુટ વાળો છે. એન્ડ ગેટ માં બે વન હોય તો જ વન આવે, અધરવાઇઝ વન આવે નહીં. ઓકે, ધીસ ઇઝ ધ ટ્રુથ ટેબલ. હવે 0 0 0 0 ડેસિમલ શું થાય? 0, આનું 1 2, આનું 3. તો આ 0 મિનિટમ, 1 મિનિટમ, સેકન્ડ મિનિટમ અને થર્ડ મિનિટમ. તો 1 સેમ આવે છે થર્ડ 3 નંબરમાં, 1 સેમ આવે છે 3 માં. તો 3 માં 1 મૂકો અને 0 1 ને 2 માં શું છે? 0. બરાબર છે. આ આ કોડ છે, કોડનું ભાઈ ડેસિમલમાં કન્વર્ઝન કરે મને એનો એક્ઝેક્ટ મિનિટમ મળે. આ 3 નંબરનો મિનિટમ છે, આ 2 નંબરનો, આ 1 નંબરનો, આ 0 નંબરનો. તો 3 નંબરના મિનિટમમાં 1 છે, બાકીના ત્રણેયમાં શું છે? બાકીના ત્રણેયમાં શું છે? 0 છે. ક્લિયર ધીસ થિંગ? એટલા માટે 1 આવે. હવે આને સોલ્વ કરો. તો અહીંયા આપણે પેર બનશે નહીં, અહીંયા પેર બનશે નહીં. તો અહીંયા ખાલી આ એક જ બનશે. તો આને આપણે કેમાં લખશું? તો કે જો એ માં આવે છે, સમજાઈ ગયું? ચલો હવે કોઈ બીજો ગેટ લઈએ આપણે. XOR ગેટ લઈએ. તો XOR ગેટ હશે, તો XOR ગેટ માં કેવું છે કે બે અલગ અલગ આઉટપુટ, અલગ અલગ ઇનપુટ હોય તો જ વન આવે. તો હવે આપણે 1 ક્યાં મૂકશો આમાં? તો કે જો 0 નંબરના મિનિટમમાં 0, 1 નંબરના મિનિટમમાં 1, 2 નંબરના મિનિટમમાં 1 અને 3 નંબરના મિનિટમમાં 0. ઓકે, અહીંયા અહીંયા પેર બનતી નથી. પેર કેમ બને? આ તો હોરિઝોન્ટલ પેર બને, ઓર વર્ટિકલ પેર બને. આવી રીતે ડાયગોનલી પેર બનશે નહીં, આમ પેર નહીં બને, પેર આમ જ બનશે. ઓકે, તો અહીંયા તમે જો પેર બનશે નહીં. આ 1 અને આ 1, આ બંને માટે આન્સર લખવાનો છે. તો પેલા આપણે આ 1 માટે આન્સર લખીએ. ફોર ધીસ 1, આ 1 છે એ માં આવી જાય છે, આ 1 છે એ બી માં આવતો નથી. એટલે આ 1 છે બી માં આખો નથી આવતો, એટલા માટે શું આવશે? બી બાર. આની વાત કરીએ તો આ 1 છે એ માં આખે આખો આવતો નથી, આ એ નો એ તો રિજિયન છે એમાં આવતો નથી, એટલા માટે શું આવશે? એ બાર. આમ જોઈએ તો બી માં આખે આખો આવી જાય છે, તો શું આવશે? એ બાર બી. ઓકે, સમજાઈ ગયું? તો આ XOR ગેટ નું એક્સપ્રેશન ક્લિયર જોઈ લો એકવાર, ક્વેશ્ચન હોય તો પૂછો.
चलो बीजो कोई गेट लाइए પણ નેન્ડ ગેટ લઈએ નેન્ડ ગેટ મેન્ડ ગેટ પર કેવું કે બે વન હોય ત્યાં જીરો બાકી બધામાં વન એન્ડ ગેટ નું ઉલટું બરાબર તો આમાં આપણે ફ્લોટિંગ કરીએ તો જીરો વાળી ટર્મ છે એમાં શું આવે છે વન એટલે અહીંયા આ જીરો વાળી ટર્મમાં શું આવશે વન 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 ક્યાં છે અહીંયા આવર 2 માં આ જીરો અહીંયા આવે છે તો હવે હવે આપણી પાસે ફરીથી મૂકીએ મીન ટર્મ 0 માં 1 મીન ટર્મ 1 માં 1 મીન ટર્મ 2 માં 1 તો 0 માં 1 છે આ 1 માં 1 2 માં 1 અને 3 માં 0 ઓકે હવે અહીંયા પેર આ રીતે બને છે એક પેર આ બને છે અને એક પેર આ બની છે બરાબર તો હવે આ પેર ની વાત કરીએ આપણે આ આ ફર્સ્ટ પેર ની તો એ ફર્સ્ટ પેર માટે આપણે શું લખશું આ ફર્સ્ટ પેર માટે તો પેલા જોઈ આ આખી પેર એ માં આવે છે તો કે અડધી જ આવે અડધી આવે એટલે એક જ નાખવાનું અડધી આવે એટલે એ રાખવાનું હવે આ પેર જો બી માં આવે તો કે આખી આખી પેર બી માં નથી આવતી આખી આખી નથી આવતી આખી આખી ન આવતી હોય તો બી બાર હવે આ પેર ની વાત કરીએ તો આ આખી આખી પેર એ માં નથી આવતી નથી આખા નથી આવતી એટલા માટે એ બાર હવે બી ની વાત કરીએ તો બી માં અડધી જ આવે છે આ પેર બી માં અડધી આવતી એટલે વેરિયેબલ લઈ લેવાનું તો આપણો આન્સર ઓર એ બાર ઓરી બી બાર આ મેન્ડ ગેટ નું એક્સપ્રેશન તમને એમ થાય મેન્ડ ગેટ નું એક્સપ્રેશન તો એ બી બાર છે તમને એમ થાય મેન્ડ ગેટ નું એક્સપ્રેશન તો એ બી બાર છે આવું ક્યાં છે તો આ બાર ને આ બાર છે એને છૂટો કરો બાર ને એપ્લાય કરો બી મોગન સો લગાડો એ બાર એન્ડિંગ નું ઓરી બી બાર ચલો હવે આપણે થ્રી વેરિયેબલ કેમેપ જોઈએ તમને ટુ વેરિયેબલ કેમેપ ના સમ પૂછવાના ચાન્સીસ બહુ ઓછા પણ આ તમને આવડે તો થ્રી વેરિયેબલ સમજવામાં ઈઝી રહે તો હવે આપણે મેઇન છે થ્રી વેરિયેબલ અને ફોર વેરિયેબલ એ આપણે સ્ટાર્ટ કરીએ સો થ્રી વેરિયેબલ કેમેપ થ્રી વેરિયેબલ કેમેપ થ્રી વેરિયેબલ્સ હોય તો આ કોમ્બિનેશન કેટલા બને 8 કોમ્બિનેશન બને કેટલા કોમ્બિનેશન બને 8 2 રેસ્ટ ટુ 3 8 8 કોમ્બિનેશન એટલે 8 બોક્સ બને કેટલા બોક્સ બને 8 તો અહીં આપણે બોક્સ બનાવશું 8 ઓકે હવે આમાં Q0 Q1 Q2 Q3 ઈ આપણે કઈ રીતે ઈ જોઈ લઈએ આપણે તો ત્રણ કોમ્બિનેશન છે ઇનપુટ A B અને સી એ બી અને સી તો ઓકે હવે અહીંયા શું કઈ રીતે લખવાનું તો કે અહીંયા લખવાનું એ એ અને અહીંયા લખવાનું બીસી અહીંયા લખવાનું બીસી અહીંયા લખવાનું એ એ આ આટલા બોક્સ માટે 0 આટલા બોક્સ માટે 1 તો જેટલા બોક્સ માટે 1 છે એ તમારું શું બની જાય આટલા બોક્સ માટે એ 1 અહીંયા સુધી ક્લિયર ઓકે ચલો હવે બીસી બીસી માં કેમ લખવાનું જો ખાસ યાદ રાખજો સિક્વન્સ પરથી રાખવાની જો આમાં 0 0 0 1
0001 પછી એક્ચ્યુઅલી 0001 પછી શું આવે 10 10 નહીં મૂકવાનું શું મૂકવાનું 11 અને પછી 10 ઉલટું 0001 101 સિક્વન્સ મૂકશો તો દાખલો ખોટો પડશે સિક્વન્સ નહીં 0001 1110 ઓકે હવે જો અહીંયા આ જે અહીંયા 0001 1110 એમાં જે આ બીટ છે આ બીટ આ પહેલા નંબરનો બીટ ઈ શું છે બધા બી છે શું છે પહેલા નંબરના બીટ છે એ શું છે બી છે શું છે બી તો આપણે આમાં આ બી અહીંયા એના જેમ ચાર બોક્સ મળ્યા બી ને ચાર બોક્સ મતલબ જેમાં બી વન હોય તો અહીંયા જો અહીંયા બી વન છે અહીંયા બી વન છે તો આ ચાર બોક્સ છે ઈ કોના થયા બી ના થયા અહીંયા આપણે લખશું શું લખશું બી આ વસ્તુ ક્લિયર થઈ આ વસ્તુ ક્લિયર થઈ સેમ વે સી માટે જો સી માટેના ચાર બોક્સ ક્યાં છે તો કે સી અહીંયા વન છે અને અહીંયા વન છે સી એટ ધીસ પોઈન્ટ એન્ડ એટ ધીસ પોઈન્ટ બરાબર આ સેકન્ડ બીટ જોવાનું અહીંયા અહીંયા જો સી ઝીરો છે સી વન છે સી વન છે સી ઝીરો છે તો આ બે આ ચાર બોક્સ એવા છે જેમાં સી વન છે તો આ આ ચાર બોક્સિસ છે આ ચાર બોક્સિસ એ કોના થયા સી ના ક્લિયર આ વસ્તુ હવે ફ્લોટિંગ કરીએ ચલો ફ્લોટિંગ કરી ફ્લોટિંગ કરતા પહેલા ક્યુ ઝીરો ક્યુ વન એ તો ફાઇન કરી લઈ ઓકે એ એ શું છે અહીંયા એ એ ઝીરો છે એ ઝીરો છે બી શું છે ઝીરો સી શું છે ઝીરો 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 શું થાય ઝીરો પછી આ જો એ શું છે ઝીરો બી શું છે ઝીરો સી શું છે વન તો ઝીરો ઝીરો વન શું થાય ઝીરો ઝીરો વન નું વન થશે તો આ શું થશે વન પછી આ આ જો એ શું છે બી શું છે સી શું છે ઝીરો વન વન તો આ ઝીરો વન વન એટલે શું થાય થ્રી તો આ શું થશે તમારું થ્રી નંબર નેક્સ્ટ એ શું છે બી શું છે સી શું છે ઝીરો ઝીરો વન ઝીરો ચલો અહીંયા સુધી ક્લિયર ઝીરો વન ટુ થ્રી ઝીરો વન ટુ થ્રી ઝીરો વન ટુ થ્રી અહીંયા સુધી ક્લિયર સેમ વે નેક્સ્ટ હવે અહીંયા જો એ શું છે વન બીસી શું છે ઝીરો ઝીરો આ શું થયું ફોર આ થશે ફોર પછી અહીંયા વન ઝીરો વન આ શું છે ફાઈવ નેક્સ્ટ એ શું છે વન બીસી શું છે વન 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 એટલે શું થશે સેવન નેક્સ્ટ એ શું છે વન બીસી શું છે વન ઝીરો વન વન ઝીરો એટલે શું થશે યાદ રાખશો આ દર વખતે આપણે આ નહીં બનાવી આ તો પહેલી વાર છે સમજાઈ દઉં કેમ આવે છે બાકી દાખલામાં તમારે ફિક્સ યાદ જ રાખવાનું ગોખી રાખવાનું ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન ઓકે એક ફ્લોટિંગ કરી આપણે એ બી સી પેલું કામ શું કરવાનું અહીંયા લખવાનું ઝીરો અહીંયા લખવાનું વન અહીંયા લખવાનું ઝીરો 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 વન 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 ઝીરો લખવા નાખ્યું હવે આ ડેસિમલ નંબર લખી નાખવાના ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન ઓકે હવે અહીંયા હું વાય લખું છું આના માટે આઉટપુટ લખું છું તો અહીંયા મને આઉટપુટ મળે છે
0 માટે મળે છે 0 1 માટે મળે છે 1 2 માટે 1 મળે છે 3 માટે 1 મળે છે 4 માટે 0 5 માટે 0 6 માટે 0 7 માટે શું મળે છે 1 આ અમને આઉટપુટ મળે છે બરાબર તમારે આની અંદર વેલ્યુ મૂકવાની તો y ની વેલ્યુ શું છે આ 0 0 ટર્મ માટે શું છે 0 તો 0 માં 0 1 માટે 1 2 માટે 1 3 માટે 1 4 5 6 4 5 6 માટે 0 અને 7 માટે 1 આ ફ્લોટિંગ છે આપણે શું કહીએ આ ફ્લોટિંગ ચલો સમજાઈ ગયું તો યસ ટાઈપ કરો અને નો ટાઈપ કરો ટ્રુથ ટેબલ માંથી ફ્લોટિંગ કહી લો આપણે ઓકે હવે આના આના સમ છે આપણે પાછા સમ અથવા આના હજી આ જેમ આપણે ટુ વેરિયેબલ કે માં પેર બનતી હતી એમ આની અંદર ક્વોડ બનશે અને પેર બનશે અને એના માટે કઈ રીતે સોલ્વ કરશું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું નેક્સ્ટ લેક્ચર કદાચ મારો કાલે હશે કાલે શનિવાર છે હું ટાઈમિંગ તમને આપી દઈશ ક્યારે હશે મારો લેક્ચર ઓકે